પ્રકરણ એકમાં ભૌગોલિક વિષય તરીકે આપણે ચર્ચા કરી હતી. સમગ્ર પૃથ્વી સપાટી ઉપર માનવ ભૂગોળ વિકાસ પામેલું છે, માનવ વિકાસ પામેલું છે. આ માનવે પૃથ્વી સપાટી ઉપર કેવા પ્રકારની પ્રગતિ કરી છે, કુદરતે શું આપેલું છે એની પણ ચર્ચા કરી હતી. ભૂગોળ શબ્દ એ ઇરેસ્થોસિનીસ નામના ભૂગોળવેત્તાએ આપ્યો, રજૂ કર્યો, અને આ શબ્દ થી જ્યોગ્રાફી શબ્દનો ઉદ્ભવ થયો. એ જ્યોગ્રાફી શબ્દ એ માનવે એનો અર્થ પણ નીકાળ્યો હતો, અને એ અર્થ એ માનવ ભૂગોળના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. ભૂગોળની અંદર જોઈએ આપણે તો ઘણા બધા વિચારો રજૂ થયા હતા, ઘણા બધા ભૂગોળવિદોએ ઘણું બધું જ્ઞાન પાથર્યું હતું, વિષય વસ્તુ આપી હતી. આ વિષય વસ્તુને બે વિભાગોમાં વિભાજિત કરી હતી, પ્રાકૃતિક ભૂગોળ અને માનવ. પ્રાકૃતિક એટલે કે કુદરતે આપેલું, અને માનવ સર્જિત એટલે સાંસ્કૃતિક બાબતો, એની ચર્ચા કરી હતી. ભૂગોળ વિષયની અંદર એના વિષય વસ્તુને વ્યવસ્થિત રીતે રૂપ અપાયું હતું એની પણ વાત કરી હતી. માનવે જે પ્રકૃતિનો ઉપયોગ કરી અને એ ઉપયોગને પરિણામે પૃથ્વી સપાટી ઉપર જે વિનાશ તરફ નીકળી રહ્યા છીએ એનો પણ ખ્યાલ એ માનવને 1950માં આવ્યો હતો તેની પણ વાત કરી હતી, અને એના અનુસંધાને પર્યાવરણ ભૂગોળની પણ ઉદ્ભવ થયો. અને અત્યારે જોઈએ તો પર્યાવરણની ભૂગોળ એ મુખ્ય ક્ષેત્ર બન્યું છે. હવે આપણે જોઈએ ભૂગોળનો અન્ય વિષય સાથેનો સંબંધ. ભૂગોળનો પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાન સાથે ગાઢ સંબંધ રહેલો છે. પ્રાકૃતિકમાં ગણિત અને ખગોળશાસ્ત્રની ચર્ચા કરીએ આપણે તો ગણિત અને ખગોળ વિષયો એ ભૂગોળની એક શાખા જ છે. ભૂગોળની અંદર ઘણા બધા અક્ષાંશ રેખાંશ છે, પૃથ્વીની ગતિ, આકાશની દૂરી, સૂર્યની દૂરી, સૂર્યથી પૃથ્વી સપાટી ઉપર તરફ આવતો પ્રકાશ, એ બધાની ગણતરી જે છે એ ગણિત અને ખગોળશાસ્ત્રમાં આવે છે. એટલે ગણિત અને ખગોળશાસ્ત્ર સાથે ભૂગોળને ગાઢ સંબંધ રહેલો છે. એવી રીતે ભૂરચના શાસ્ત્ર એટલે કે પૃથ્વીના રૂપનું શાસ્ત્ર જે કહેવાય, ભૂપૃષ્ઠ જેને કહીએ છીએ આપણે, એ ભૂપૃષ્ઠ પણ ભૂગોળ સાથે સંબંધ ધરાવે છે. આબોહવા શાસ્ત્ર એટલે કે પૃથ્વી સપાટી ઉપર રહેલું વાતાવરણનું આવરણ, એ વાતાવરણમાં થતા ફેરફારો જેને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ, એ આબોહવા શાસ્ત્રની ચર્ચા ભૂગોળમાં આવે છે, અને ભૂગોળની ચર્ચા એ આબોહવા શાસ્ત્રમાં થાય છે. એટલે બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. એવી રીતે સમુદ્ર શાસ્ત્ર, સમુદ્રની દરેક ચર્ચા એ ભૂગોળમાં કરવામાં આવે છે, કારણ કે ભૂગોળના એટલે કે પૃથ્વી સપાટીના બધા અંગો જ છે, એટલે અંગો વગર એ ભૂગોળ છે એ બને જ નહીં. અને આ બધા શાસ્ત્રોની અંદર ભૂગોળની પણ જરૂરિયાત ઊભી થાય છે. એવી રીતે જમીન વિજ્ઞાન, પૃથ્વી સપાટી ઉપર આપણે ગમે તે જગ્યાએ જઈએ તો જમીન એક સરખી જોવા નથી મળતી, એમાં વિવિધતા જોવા મળે છે. તો આ વિવિધતાને કારણે ભૂગોળ છે એની અંદર આ જમીનકીય બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે પ્રાકૃતિક વિજ્ઞાનોમાં આ બધા વિષયો સાથે સંબંધ ધરાવે છે. એ પછી સામાજિક વિજ્ઞાનની વાત કરીએ આપણે તો સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળનો ઇતિહાસ સાથે પણ ગાઢ સંબંધ રહેલો છે. ઇતિહાસ વિષય તમારે ભણવામાં આવતો હતો, ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ એ રીતે નહીં, પણ ઇતિહાસની અંદર તમે સિંધુ ખીણની સંસ્કૃતિ ભણ્યા છે, તો એ સિંધુ ખીણની સંસ્કૃતિ ક્યાંથી આવે છે, કેમ સિંધુ નદીની આજુબાજુના વિસ્તારો જમીનની અંદર દટાઈ ગયા હતા, તો એનું મુખ્ય કારણ છે એ ધરતીકંપ છે, અથવા તો ભૂસ્ખલન પ્રક્રિયા છે, એને કારણે એ જ ભાગ જમીનમાં દટાઈ ગયો. તો એ બાબત જે છે એ ભૂગોળ દર્શાવે છે, ભૂગોળની અંદર ધરતીકંપની બાબતો આવે છે.
તો ઇતિહાસ સાથે ભૂગોળનો સંબંધ થયો ગણાય ને, ગણાય જ. એવી રીતે નાગરિક શાસ્ત્ર પૃથ્વી સપાટી ઉપર રહેલી રાજકારણીય બાબતો, દેશ પ્રદેશ, નાના તાલુકા જિલ્લા, એ બધી જમીનના ટુકડાઓ છે. અને એ જમીનના ટુકડાઓની સાથે આ નાગરિક છે એ સંકળાયેલું છે. એટલે ભૂગોળ અને નાગરિક શાસ્ત્રને પણ એકબીજા સાથે ગાઢ સંબંધ રહેલો છે. એવી રીતે રાજ્યશાસ્ત્રની બાબત કરીએ તો રાજ્યશાસ્ત્ર અને ભૂગોળ સાથે એકબીજાને સંબંધ રહેલો છે. રાજકીય બાબતો, કોઈ પણ પ્રદેશની શાસન કરવાની જે પદ્ધતિ છે એમાં ભૂગોળ ગાઢ સંબંધ ધરાવે છે. કારણ કે ત્યાંની અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓ એ ભૂગોળના પર્યાવરણ સાથે સંબંધ એને જોડાયેલું છે. ત્યાંની પ્રકૃતિ સાથે કોઈ પણ પ્રદેશનો વિકાસ છે અને એ વિકાસની સાથે રાજ્યશાસ્ત્ર છે એ સંકળાયેલું છે. એવી રીતે અર્થશાસ્ત્ર કોઈ પણ પ્રદેશની ઇકોનોમિક એટલે કે આર્થિક સદ્ધરતાનો આધાર એ ભૌગોલિક પરિબળોને આધારે છે. એટલે ભૌગોલિક પરિબળ અને અર્થશાસ્ત્ર એકબીજા સાથે સંબંધ ધરાવે છે. એ પછી આવે છે સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્ર એટલે સામાજિક બાબતો. આ સામાજિક બાબતો એ પણ ભૂગોળ સાથે સંબંધ ધરાવે છે. સમાજમાં લોકોના રીત રિવાજ, પહેરવેશ, ખોરાક, પોશાક, આ બધી બાબતો છે એ સમાજશાસ્ત્રમાં આવે છે. પણ એ શા માટે છે, આવા રીત રિવાજો શા માટે છે? તો કે એ ભૌગોલિક અનુકૂળતા સાથે સંકળાયેલા છે. એટલે ભૂગોળને સમાજશાસ્ત્ર સાથે પણ સંબંધ રહેલો છે. એવી રીતે નૃવંશાસ્ત્ર. નૃવંશાસ્ત્ર એટલે માનવીનો વિકાસ, માનવીનો ઉદ્ભવ, જેને નૃવંશાસ્ત્ર કહેવાય છે. ત્યારથી અત્યાર સુધીની જાતિ પ્રજાતિ આતિ એ બધી બાબતો જે છે એ નૃવંશ સાથે સંકળાયેલી છે અને એ બાબતો જે છે એ ભૂગોળ સાથે સંકળાયેલી છે. એટલે ભૂગોળને આવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ ધરાવે છે. પ્રાકૃતિક વિજ્ઞાનોની અંદર ગણિત, ખગોળશાસ્ત્ર, ભૂરત્ન શાસ્ત્ર, આબોહવા શાસ્ત્ર, સમુદ્ર શાસ્ત્ર, જમીન વિજ્ઞાન, ઇતિહાસ, નાગરિક, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર સંબંધ ધરાવે છે. હવે આગળ આપણે ભૂગોળના અભ્યાસના અભિગમો જે છે એ આવતા વિડીયો